નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ધોરણ નંબર 7 ને એકમ કસોટી. સપ્ટેમ્બર મહિના જે એકમ કસોટી તેનું ઇંગ્લિશનું પેપર સોલ્યુશન ખૂબ જ સરળ ભાષામાં, ખૂબ જ સિમ્પલ પેપર સોલ્યુશન જોવા માટે પૂરેપૂરો અવશ્ય વિડીયો નિહાળો અને અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી તમને બીજા બધા પણ પેપર સોલ્યુશન મળતા રહે. તો પહેલો ક્વેશ્ચન આ રીતે હતું કે કાવ્યમાંથી આપેલા શબ્દોના રાઇમિંગ વર્ડ્સ આપણે મેળવવાના હતા. તો પહેલું છે સ્ક્રીન, તો અહીં એનો રાઇમિંગ વર્ડ થશે સ્ક્રીન સાથે ગ્રીન, એટલે કે પહેલાનો આન્સર શું થશે? સ્ક્રીન સાથે ગ્રીન, એટલે પહેલો રાઇમિંગ વર્ડ. સેકન્ડ આપણે બીજું જોઈએ. બીજો રાઇમિંગ વર્ડ છે વેલ, તો વેલ સાથે તેનો રાઇમિંગ વર્ડ થશે બેલ. તો અહીં આપણે બીજાનો આન્સર કયો આવશે? બેલ. ત્રીજો આપણે જોઈએ, તો ત્રીજા નંબરમાં છે કાઇટ. કાઇટનો રાઇમિંગ વર્ડ્સ આપણે જોયેલો છે વ્હાઇટ. કાઇટનો રાઇમિંગ વર્ડ્સ કેટલો થશે? કયો થશે? વ્હાઇટ. તો ત્રીજાનો આન્સર થશે વ્હાઇટ. ફોર્થ આપણે જોઈએ, બેડ. તો બેડનો રાઇમિંગ વર્ડ થશે રેડ, એટલે કે ફોર્થમાં જવાબ શું આવશે? રેડ. ફિફ્થમાં આપણે જોઈએ બેંગ. બેંગનો રાઇમિંગ વર્ડ થશે રેંગ, RANG. રેંગ પણ આવશે, સેંગ પણ આવશે, તમે કોઈ પણ લખી શકશો, એટલે કે આ બંને આપણે લખી શકશો, એટલે આપણે અહીં એક લખેલો છે બેંગનું રેંગ. એટલે આ થયો ફર્સ્ટ ક્વેશ્ચન. સેકન્ડ ક્વેશ્ચન, હવે બીજા નંબરની આપણે ક્વેશ્ચન જોઈએ. તેમાં તમને યોગ્ય વિકલ્પ પડે ખાલી જગ્યા ફકરો પૂર્ણ કરવાનો છે. વિકલ્પ તમને આપેલા છે. ફર્સ્ટ આપણે જોઈએ, ઇટ વોઝ તેજસ્વીની 12th બર્થડે, એટલે અહીં તમારા પહેલી ખાલી જગ્યામાં શું આવશે? 12th બર્થડે, એટલે કે ફર્સ્ટ નંબર ઉપર 12th બર્થડે. હર ફાધર ગિફ્ટ હર ખાલી જગ્યા બાઇસિકલ, તેના પપ્પાએ તેને એક યુનિક બાઇસિકલ ગિફ્ટ કર્યો, એટલે સેકન્ડની અંદર શું આવશે? યુનિક. યુનિક એટલે કે બધા કરતાં અલગ એક બાઇસિકલનો ગિફ્ટ કર્યો. ઇટ વોઝ ખાલી જગ્યા ઇન કલર, તેને કયો કલર હતો? બ્લુ કલર, એટલે ત્રીજી ખાલી જગ્યામાં શું આવશે? ઇટ વોઝ અ બ્લુ કલર. ફોર્થમાં આપણે જોઈએ, અ ખાલી જગ્યા સીટ, તેની સીટ કેવી હતી? એકદમ નરમ, નરમ એટલે કે સોફ્ટ, એટલે ફોર્થ ખાલી જગ્યામાં આન્સર શું આવશે? સોફ્ટ. અ લિટલ બેલ એન્ડ રિયર વ્યૂ મિરર, તેની અંદર એક લિટલ નાની ઘંટડી હતી અને એક મિરર હતા. સી વેન ટુ રિવર બેંક, તે રિવર બેંક એટલે કે નદી કિનારે ગઈ. સી એન્જોય રાઇડિંગ ધ બાઇસિકલ ઓન ખાલી જગ્યા પાથ. રખપાથ, રખપાથ એટલે કે ખરબચડો રસ્તો, સખત રસ્તા ઉપર તે બાઇસિકલ ચલાવવાની આનંદ માણી રહી હતી, એટલે આ રીતે ખાલી જગ્યાના આન્સર થશે. નેક્સ્ટ હવે આપણે ક્વેશ્ચન નંબર 3 તરફ જઈએ. તો ક્વેશ્ચન નંબર 3 ની અંદર તમને જે વાક્ય આપ્યા છે તેને ક્રમમાં લખવાના છે, જેના 5 માર્ક છે. તો આપણે જોઈએ, હી લાઈક જલેબી વેરી મચ, તેને જલેબી ખૂબ પસંદ હતી. હી શો ફ્લ્યુઝ બઝિંગ ઓવર ધ જલેબી, તેને જલેબી ઉપર માખી બમણતી જોઈ. હી કિલ 7 ફ્લાઈસ એટ વન બ્લો, તેને એક સાથે એટલે એક હાથે 7 માખીઓને મારી. There was a young boy named Gopal. આ એક યંગ બોય હતો, તેનું નામ ગોપાલ હતો. એટલે ફર્સ્ટ આપણે જોઈએ તો પાઠના આધારે પહેલું વાક્ય કયું થશે? આ. હવે જોઈએ, વન ડે હી બોટ અ સમ ફ્રેશ જલેબી, એક વખત તેને ફ્રેશ જલેબી લીધી. હવે અહીં બીજું વાક્ય કયું થશે? હી લાઈક વેરી જલેબી વેરી મચ, એટલે બીજા નંબર ઉપર આવશે હી લાઈક જલેબી. થર્ડ આપણે જોઈએ, વન ડે, તેથી તેણે એક દિવસ જલેબીઓ ખરીદી, એટલે ત્રીજા નંબરનો આન્સર થશે. ચોથા નંબરનો વાક્ય કયો છે? કે તેને જલેબી ઉપર માખી બમણતા જોઈ, એટલે હી સો ફ્લુઝ બેઝિંગ ઓન ધ જલેબી, એટલે ચોથા નંબરનો. પાંચમામાં તેને તેથી તે બધી માખીઓને મારી એક સાથે, એટલે પાંચમા નંબરમાં આ આન્સર આવશે. એટલે આ રીતે વાક્ય આપણા જવાબ થશે. હવે આપણે
क्वेश्चन नंबर चार तरफ जाइए जेमा तमने एक विजिटिंग कार्ड आपेलो छे मोबाइल नंबर आपेलो छे रानी दीवान जे शॉप छे तेना मालिक छे रानी स्टेशनरी शॉप नु नाम छे ऑल टाइप ऑफ स्टेशनरी એટલે કે સ્ટેશનરી વેચે છે ડેકોરેશન મટીરીયલ ફાઇલ્સ તે બધી વસ્તુ મળે છે તે લોકોની વેબસાઇટ તમને આપેલી છે અને એડ્રેસ આપેલું છે તો ફર્સ્ટ ક્વેશ્ચન આપણે હુ ઇઝ અ રાની દીવાન રાની દીવાન કોણ છે તો જવાબ શું છે લોયર નો શોપકીપર યસ કોણ હતા તે શોપકીપર એટલે પહેલાનો આન્સર શું થશે શોપકીપર નેક્સ્ટ રાઇટ ડાઉન ધ વેબસાઇટ ઓફ ધ શોપ વેબસાઇટ કઈ હતી HTTP રાની સ્ટેશનરી એટ જીમેલ ડોટ કોમ એટલે બીજાનો આન્સર અહીં આપણે લખેલો છે તે આપણે લખી શકીએ થર્ડ ઇઝ ઇન વિચ સિટી ધ શોપ ઇઝ લોકેટેડ કઈ સિટીમાં છે તો પુણે એટલે ત્રીજાનો આન્સર કયો થશે પુણે ચોથા નંબરમાં આપણે જઈએ હવે વોટ કેન યુ બાય ફ્રોમ ધ શોપ આપણે શોપ ઉપરથી શું બાય કરી શકીએ એટલે ખરીદી કરી શકીએ હવે શોપ કેની છે સ્ટેશનરીની તો આપણે નોટબુક વેજીટેબલ શોપ કે પર્સ તો જવાબ શું આવશે નોટબુક કારણ કે સ્ટેશનરીની દુકાન છે એટલે આપણે સ્ટેશનરીમાં નોટબુક ખરીદી શકીએ હવે ફિફ્થ નંબર વી કેન કોન્ટેક રાની ઓન ધ ખાલી જગ્યા નંબર કયા નંબર ઉપર કોન્ટેક કરી શકીએ તો અહીંયા આપણને સ્ટાર્ટિંગમાં મોબાઈલ નંબર આપેલો છે 1111 10 ટાઈમ્સ ઓફ 1 એટલે તેનો મોબાઈલ નંબર ઉપર આપણે કોન્ટેક કરી શકીએ તો આ થયો ક્વેશ્ચન નંબર ચાર હવે છે ક્વેશ્ચન નંબર પાંચ કે તમને એક ચિત્ર આપેલો છે તેના પર 5-7 વાક્યમાં વર્ણન કરવાનું છે નીચે તમને કૌંસમાં શબ્દ આપ્યા ડ્રોઈંગ રૂમ છે ટેબલ ફેન છે ટેબલ લેમ્પ છે બુક છે કેલેન્ડર છે તો તેના આધારે તમારે વર્ણન કરવાનું છે તો આપણે જે મંકી વાળું જે ચેપ્ટર એટલે કે યુનિટ છે તેને તેમાં પણ આ રીતનો જે તો તે આપણે જોઈએ કે આ મંકી એન્ટર ધ રૂમ હી સ્કેચ ધ થિંગ ધ ટેબલ ફેન ઇઝ ઓન ધ કોટ ઇટ વોઝ ઓન ધ ટેબલ નિયર ધ કોટ ધ મંકી બ્રોક ધ સ્ટેડી લેમ્પ એન્ડ ટોર ધ બુક ધ મંકી ટુક આઉટ ધ શૂઝ ફ્રોમ ધ શો સ્ટેન્ડ એટલે કે તેને જે ચપ્પલનું જે હતું તે સ્ટેન્ડ તેમાંથી તેને બધા ચપ્પલ બહાર એન્ડ થ્રુ ઇન આઉટ ધ મંકી થ્રુ ધ સ્ટેટ ઓન ધ ફ્લોર ઇટ વોઝ ઇન ધ કોર્નર ત્યાં કોર્નર ઉપર છે ધ કબાડ વોઝ ક્લોઝ દરવાજો કબાડ એટલે કે કબાડનો દરવાજો બંધ છે ના ઇટ ઇઝ ઓપન છે અત્યારે ખુલ્લો છે ધ મંકી પુટ ધ ફ્લાવર વોઝ ઓન ધ સોફા ઇટ વોઝ ઓન ધ સ્ટૂલ ઓલ ધ ચેર આર અપસાઇડ ડાઉન એટલે આ રીતે તમે આધારે તમારી રીતે તમે ના 5-6 વાક્ય તમારે લખવાના છે તો વિદ્યાર્થી મિત્રો તમને પેપર સોલ્યુશન પસંદ આવ્યું હોય તો તેને લાઇક આપો તેમજ બીજા બધા પેપર સોલ્યુશન મેળવવા માટે અમારા યુટ્યુબ ચેનલ મેથ્સ વિથ પ્રશાંતને સબસ્ક્રાઇબ કરો જેથી તમને બીજા બધા સ્ટાન્ડર્ડના પેપર સોલ્યુશન મળતા રહે થેન્ક યુ ધન્યવાદ